ભરૂચની પાવન ધરતી ભૃગુ કચ્છમાં નર્મદા નદીના તટે આવેલ ભરૂચ ભોઈ સમાજ અમારો વડવાવે છેલ્લા 250 વર્ષથી વધુ સમયથી મેઘરાજાની સ્થાપના કરીએ છીએ. અષાઢી અમાસથી રાતના પૂજન વિધિ કરીને ટોટલી મેઘરાજાની માટીથી લાઈન અમે સ્થાપના કરીએ છીએ. ગુજરાતની નર્મદા નદી જે કહેવાય છે કે ગંગા સ્વરૂપે છે, એમના દર્શનથી જ આપણે પાવન થઈએ છીએ. એમની માટી લાવીને અમે આ મેઘરાજાની મૂર્તિની સ્થાપના કરીએ છીએ. શ્રાવણ વટ 7મથી 10મ સુધી 4 દિવસ મેળવાની આયોજન થાય છે. ખેડૂતોના દેવ જે કહે ને કે ભાઈ વરસાદ માટે તડપાપડ હોય કે વરસાદ ક્યારે પડશે, તો મેઘરાજાની એ લોકો આસ્થા લઈને આવતા હોય છે અહીંયા. અને સમગ્ર ભરૂચ શહેર ગુજરાત કે દેશમાં પહેલી વખત એવામાં મેઘરાજા છે કે જે વર્ષોથી અમારા સમાજે પરંપરા સાચવી રાખી છે અને આજે પણ આપણે જોઈ રહ્યા છે. અને બધા જ જ્ઞાતિના હિન્દુ મુસ્લિમ ખ્રિસ્ત ઈસાઈ જૈન પારસી બધા જ અહીંયા એકતાથી અમે દર્શન કરવા અહીંયા આવે છે. અસ્તુ. મૂર્તિની વિશેષતા છે, મૂર્તિ 5.5 ફીટ છે, લગભગ 500 કિલોનું વજન છે. અને આ જે જગ્યા પર છે તે વર્ષોથી આ જ જગ્યા પર રહી છે. અને બીજું વિશેષતા એ છે કે જે નાના બાળકો છે ને એ અમે ભેટાડવામાં આવે છે. ભગવાનની કૃપાથી આજ દિન સુધી નાના બાળકોને હોસ્પિટલ જવાની જરૂરત નથી પડી. ગામે ગામથી નાના બાળકો અહીંયા આવીને ભેટાડે છે. અને એવી આસ્થા પણ છે કે જે મેઘરાજાને ભેટા છે તે કદી બીમાર પડ્યા નથી, દવાખાને જરૂર નથી પડી અને મેઘરાજ જેવા તંદુરસ્ત જ રહી છે.